हेलो फ्रेंड्स, આગળના લેક્ચરમાં આપણે હર્શી અને ચેઝ જે છે એનો પ્રયોગ ભણ્યા હતા. હવે એના પછી આગળના જે ટોપિક તમારા ટેક્સ્ટબુકમાં જે ટોપિક આપેલા છે એના વિશે તમને જણાવી દઉં. તો હર્શી અને ચેઝનો જે પ્રયોગ પૂરો થાય છે એના પછીનો ટોપિક તમારા ટેક્સ્ટબુકમાં આપેલો છે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ વિરુદ્ધ આરએનએ, મતલબ કે ડીએનએ અને આરએનએ જે છે બંનેમાંથી કોને આપણે પહેલા પ્રાયોરિટી આપશું જનીન દ્રવ્ય તરીકે. તો એ ટોપિક આપણે આગળના લેક્ચર જે છે એમાં ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે, જે તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં ખાલી રીડ કરી લેવાનું છે. એના પછીનો ટોપિક જે શું, તો એ ટોપિક આવશે આરએનએ વર્લ્ડ. આરએનએ વર્લ્ડ, આરએનએ વિશ્વ એ ટોપિક આપેલો છે. એનો મતલબ શું છે ટૂંકમાં એ હું શોર્ટ જે છે એમાં જણાવી દઉં છું તમને. તો સૌથી પહેલા જ્યારે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે શોધ નહોતી થઈ બરાબર, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ડીએનએ પહેલા જનીન દ્રવ્ય તરીકે આરએનએ હતો, મતલબ કે આરએનએ જે છે એ જનીન દ્રવ્ય તરીકે વધુ જે છે યોગ્ય હતો. કારણ કે આરએનએ કેટલીક એવી પ્રક્રિયાઓ છે, આરએનએ ઉત્સેચક તરીકે વર્તી શકે છે, આરએનએ સ્પ્લિસિંગ જેવી પ્રક્રિયાઓ સુકોષ કેન્દ્રી સજીવો જે છે એમાં થાય છે, આરએનએ જે છે એક ઉદ્દીપક તરીકે વર્તી શકે. આ બધી પ્રક્રિયાઓના અત્યારે આપણી પાસે ખૂબ જ પુરાવાઓ છે અને પુરાવાને આધારે માની શકાય કે આરએનએ પણ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. પણ એના પછી જેમ જેમ આરએનએ જે છે એની સ્થાયીતાને આધારે ખ્યાલ આવ્યો કે આરએનએ જે છે સિંગલ સ્ટ્રેન્ડેડ શૃંખલા હોય એની પોલારિટી પ્રમાણે એની સ્થાયીતા ઓછી છે, એની સરખામણીમાં આરએનએ માંથી એની સામેનો એક ઓરક જે છે શૃંખલાનું નિર્માણ થયું હશે અને એમાંથી ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જે છે નિર્માણ થયું, અને આથી આરએનએની સરખામણીમાં વધુ સ્થાયીતા હોવાને લીધે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે જે છે એની શોધ થઈ અને ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે એની આપણે પુરાવા આપણે ભણી ગયા છે. એના પછી નેક્સ્ટ ટોપિક આવશે ટેક્સ્ટબુક પ્રમાણે ડીએનએ નું સ્વયંચલન, ડીએનએ રેપ્લિકેશન. જેમ વોટસન અને ક્રિકેટ ડીએનએ નું દ્વિસર્પિલાકાર મોડેલ રજૂ કર્યું અને પછી તરત જ એણે જે સેન્ટેન્સ આપી દીધું હતું, બુકમાં શોર્ટ જે છે સેન્ટેન્સ આપી દીધું છે, હવે ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે કે જો આરએનએ જે છે સોરી ડીએનએ જે છે એનું દ્વિસર્પિલાકાર મોડેલ રજૂ કર્યું હોય તો તરત જ એની નાઇટ્રોજન બેઝ પેર પરથી આપણે એના સ્વયંજનનની ચર્ચા જે છે કરવી પડે, મતલબ ડીએનએ એના જેવી બીજી કોપી બનાવી શકે, એક ડીએનએ પોતાના જેવી બીજી કોપી બનાવી શકે, પ્રક્રિયાને કહેવાય ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ નું રેપ્લિકેશન. એ ટોપિક આખો બહુ ડિટેલ છે, એની કાર્યપ્રણાલીમાં ઉત્સેચક કે બધું આપણે ભણવાનું છે, પણ એ પહેલા જે છે એના વિશે ટૂંકમાં સામાન્ય માહિતી જોઈ લઈએ. તો ડીએનએ નું સ્વયંજનન એટલે શું? પિતૃ ડીએનએ માંથી બે સમાન બાળ ડીએનએ બનવાની જટિલ જીવ રાસાયણિક પ્રક્રિયા. એક જે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે બે શૃંખલા વાળો આપણે ભણી ગયા આગળ, કે એક 5-2-3 જે છે એની દિશામાં છે, બીજો જે છે એ 3-5 ની દિશામાં, બે વિરુદ્ધ પ્રતિ સમાંતર શૃંખલાઓ એકબીજા સાથે જોડાય છે અને આવા જોડાયેલા ડીએનએ જે છે એ એકબીજાથી જુદા પડી અને એમાંથી સેમ એના જેવા પૂરક જે છે શૃંખલા નિર્માણ કરી અને બે નવા ડીએનએ જે છે એનું નિર્માણ કરે છે. આ ડીએનએ કઈ રીતે અને કેવા પ્રકારના બે ડીએનએ જે છે નિર્માણ કરે છે ટૂંકમાં જોઈએ તો બહુ સાદી ભાષામાં આપણે આવી રીતે લઈએ, એક શૃંખલા છે 5-3, એક શૃંખલા જે છે આ રીતે છે, જ્યારે બીજી બાજુની શૃંખલા થશે 5'3'. આ પ્રમાણેનું ડીએનએ છે જેને લઈએ પિતૃ ડીએનએ, મતલબ કે જે મુખ્ય ડીએનએ છે. હવે જ્યારે એનું સ્વયંજનન થાય આપણે બાબત ભણી ગયા આગળ કે જનીન દ્રવ્ય એ જ હોઈ શકે કે જેમાં સ્વયંજનનની ક્ષમતા હોય, તો ડીએનએ માં સ્વયંજનન કરવાની ક્ષમતા છે, મતલબ એક ડીએનએ પોતાના જેવી બે સમાન કોપીનું નિર્માણ કરી શકે. હવે બે સમાન કોપી નિર્માણ થાય ત્યારે કઈ રીતે નિર્માણ થાય છે, જો તો એક ડીએનએ માં જે બે શૃંખલાઓ આવેલી છે એમાં કલર પ્રમાણે ધ્યાન દેશો એટલે ખ્યાલ આવશે કે બંને શૃંખલાઓ મેં બ્લેક કલર જે છે એમાં દર્શાવેલી છે. પિતૃ ડીએનએ માંથી બંને બાજુ એક એક શૃંખલા જે છે પિતૃની જુદી પડશે, મતલબ એક હશે 3-5, આ બાજુ હશે 5-3.
બે શૃંખલાઓ જે છે પિતૃમાંથી અડધી વારસામાં જશે, જ્યારે બાકીની સામેની શૃંખલા જે છે એ નવી નિર્માણ થશે, જે હશે 3'2 5', 5'2 3'. આનો મતલબ શું છે કે પિતૃ ડીએનએ વાળો ભાગ જે છે એક ડીએનએ માંથી બે સમાન ડીએનએ બનશે, પણ આમાં કલર પ્રમાણે દર્શાવ્યું છે, એના પરથી ખ્યાલ આવશે કે બે ડીએનએ બને છે એમાંથી અડધો ભાગ જ પિતૃમાંથી વારસા મળે છે, જે બ્લેક કલરની એક શૃંખલા છે, બીજો અડધો ભાગ નવો બને છે, જ્યારે સામેની બાજુ બને અડધો ભાગ પિતૃમાંથી મળે છે, અડધો ભાગ નવો બને છે. આમ એક ડીએનએ પોતાની પછીની પેઢીમાં એનો અડધો ભાગ જ વારસામાં આપે છે, બીજો અડધો ભાગ પોતાની જાતે નવો નિર્માણ કરે, અને આ જે અડધો ભાગ જ વારસામાં મળવાની પ્રક્રિયા એને કહેવાય ડીએનએ ની અર્ધ રૂઢિગત સ્વયં જનન પ્રણાલી. અર્ધ રૂઢિગત એટલે સેમી કન્ઝર્વેશન રેપ્લિકેશન. અર્ધ રૂઢિગત મતલબ વારસામાં અડધો ભાગ જ આપે છે, બીજો અડધો ભાગ જે છે પોતાની જાતે નવો નિર્માણ કરી શકે. હવે આ બાબત જે છે એના વિશે કોઈ સાબિતી હોય તો એ સાબિતી માટેનો ટોપિક અત્યારે આપણે ભણવાનો છે. આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે કે આપણે ડીએનએ સ્વયંજનન જે છે એ પ્રક્રિયા એકમાંથી બે બાર ડીએનએ નિર્માણ થાય છે ભણશું આગળ. પણ અત્યારે ખાલી ટૂંકમાં આટલું કે ડીએનએ માંથી અડધો ભાગ જ પિતૃમાંથી વારસા મળે છે સંતાન પેઢીમાં અથવા તો બાળ ડીએનએ માં, બાકીનો અડધો ભાગ નવો બને છે. આના માટેની સાબિતી શું? તો આ સાબિતી જે છે આપવા માટે બે વૈજ્ઞાનિકો મેસલસન અને સ્કાલ જે છે નામના વૈજ્ઞાનિકે આ આખી પ્રક્રિયા જે છે એની સાબિતી આપેલી છે. એની સાબિતી માટેનો પ્રયોગ એટલે એને કહેવાય મેસલસન અને સ્કાલ જે છે એમાં સ્વયંજનન માટેનું પ્રાયોગિક પ્રમાણ. એટલે અત્યારે આપણે આ ટોપિક ભણવાનો છે. વૈજ્ઞાનિકનું નામ ફરીથી નવા વૈજ્ઞાનિક નામ આવે છે યાદ રાખવાનું છે, મેસલસન અને સ્કાલ જે છે નામના વૈજ્ઞાનિકનો ફાળો શું થશે? તો ડીએનએ નું અર્ધ રૂઢિગત સ્વયંજનન થાય છે એની સાબિતી આપવા માટેનો પ્રાયોગિક પુરાવો જે છે આ બંને વૈજ્ઞાનિકોએ આપેલો છે. કઈ રીતે આ સાબિતી રૂપે એમાંથી અડધો ભાગ જ વારસા મળે છે એ હવે જોઈએ. એટલે હવે ટોપિક ચાલુ થાય છે આપણો મેઇન મેસલસન અને સ્કાલનો પ્રયોગ. મેસેલ્સન અને સ્ટાલે ઇકોલાય બેક્ટેરિયામાં ડીએનએ ના બંધારણમાં આવેલ નાઇટ્રોજન તરીકે NH4Cl N50 મતલબ નાઇટ્રોજનનો ભારે નાઇટ્રોજન સમસ્થાનિક ઉપયોગ કર્યો. હજુ આ શું છે સમજીએ. ડીએનએ હોય આપણે આગળ ભણી ગયા, ડીએનએ હોય એના બંધારણમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વ જે છે આવેલા છે. એમાં આપણે ફોસ્ફરસ તત્વને આધારે આગળ જે છે એ આખો પ્રયોગ ભણી ગયા. હર્ષી અને ચેઝ જે છે એનો પ્રયોગ, આ પ્રયોગ માટે આધાર આખો છે નાઇટ્રોજન. સામાન્ય જે ડીએનએ હોય કોઈ પણ સામાન્ય ડીએનએ, સામાન્ય ડીએનએ ના બંધારણમાં જે નાઇટ્રોજન નો ઉપયોગ થતો હોય એ નાઇટ્રોજન જે છે N14 હોય. સામાન્ય ડીએનએ મતલબ નાઇટ્રોજન જે છે N14 એ નોર્મલ નાઇટ્રોજન છે, પણ આપણે N14 જે છે એના બદલે N15 જે છે એનો ઉપયોગ કરીએ તો એની ઘનતા જે છે એ વધી જાય. એટલે મેસેલ્સન અને સ્ટાલે જે છે એક એવા પ્રકારના ડીએનએ નું નિર્માણ કર્યું કે જેના બંધારણમાં સામાન્ય ડીએનએ N14 જે છે એની જગ્યાએ N15 જે છે આવી જાય. ને N15 ક્યાંથી આવશે? તો એના માટે એણે 17
ઇકોલાઈ બેક્ટેરિયાને N15 એટલે કે ભારે નાઇટ્રોજન સમસ્થાનિક ધરાવતા માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી વૃદ્ધિ થવા દીધું. ઇકોલાય બેક્ટેરિયા જે છે જે વૃદ્ધિ પામતા હોય, બેક્ટેરિયા એકમાંથી બે બને, મતલબ સ્વાભાવિક છે કે એમાં ડીએનએનું સ્વયંજનન થતું હોય. હવે ઇકોલાય બેક્ટેરિયામાં નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે એને N14 નથી રાખ્યો, એના બદલે એને ઉપયોગ કર્યો N15. N15 છે એટલે ખ્યાલ આવશે કે N14 કરતાં એની ઘનતા વધારે છે. આમાં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે N15 જે છે રેડિયો એક્ટિવ ઘટક નથી, માત્ર આ 14 કરતાં એક ભારે એટલે કે ઘનતાની દ્રષ્ટિએ એક ભારે સંસ્થાનિક જે છે નાઇટ્રોજનનો ઉપયોગ કર્યો. એટલે આનો મતલબ શું થશે કે હવે જે ઇકોલાય બેક્ટેરિયામાં ડીએનએ નિર્માણ થશે, એ ડીએનએના બંધારણમાં જે નાઇટ્રોજન હશે, એ નાઇટ્રોજન N14 નહીં હોય, એની જગ્યાએ એનું સ્થાન આવી જશે N15. એટલે એના પછી આથી નિર્માણ થયેલ ડીએનએ ની બંને શૃંખલાઓ N15 એટલે કે ભારે ઘનતા ધરાવતા નાઇટ્રોજન સમસ્થાની યુક્ત નિર્માણ થાય, અને એના માટે એને નામ આપ્યું એને ભારે ડીએનએ. ભારે ડીએનએ નો મતલબ શું થશે? તો કે એવું ડીએનએ કે જેમાં બે શૃંખલાઓ જે નિર્માણ થતી હોય, સામસામેની બે શૃંખલાઓ, આ બંને શૃંખલાઓમાં જે નાઇટ્રોજન હોય, આ નાઇટ્રોજન સામાન્ય નાઇટ્રોજન નહીં હોય, એની જગ્યાએ નાઇટ્રોજન નો ઉપયોગ થશે N15. મતલબ કે સામસામેના બંને શૃંખલાઓમાં જે નાઇટ્રોજન બંધારણીય ઘટક હશે, એ નાઇટ્રોજન જે છે એ ભારે સંસ્થાનિક વાળું હોય. બંને શૃંખલાઓ જ્યારે સામસામે ભારે નાઇટ્રોજન ધરાવતા ઘટકો ધરાવતા હોય, એવા ડીએનએને કહેવાય ભારે ડીએનએ. હવે આવા ભારે ડીએનએને મુખ્ય મેઇન ડીએનએ તરીકે લઈ અને એના ઇકોલાય બેક્ટેરિયામાં એની વૃદ્ધિ થવા દીધી, મતલબ કે એનું વિભાજન થવા દીધું, એની પછીની પેઢી જે છે એમાં શું જોવા મળે છે એનું એને જે છે એ આખા પ્રાયોગિક પ્રમાણ જે છે એમાં એને જોયું કે પછીની પેઢીમાં આનો કેટલો જથ્થો જે છે ઉપયોગ થાય છે. N15 જે છે એવા ઘનતા ધરાવતા નાઇટ્રોજનમાં મુખ્ય ડીએનએ તરીકે લઈ અને આગળ એને પ્રયોગ કર્યો છે. કે પ્રયોગ જોઈએ, જેમ કે સૌથી પહેલો જે ડીએનએ જે છે થશે ભારે ડીએનએ. શું કામ ભારે ડીએનએ? કારણ કે એના બંને શૃંખલાઓમાં આવેલું છે N15. બંને શૃંખલાઓ જે છે N15 વાળી છે, એટલે આવું ભારે ડીએનએ હશે. હવે બીજી એક બાબત એને નોંધી કે ઇકોલાય બેક્ટેરિયામાં એક ડીએનએ માંથી બે ડીએનએ નિર્માણ થવા માટે 20 મિનિટ જેટલો સમય લાગે છે. તેના માટે પ્રક્રિયા જે છે દર્શાવી છે તો ઇકોલાય બેક્ટેરિયાને માધ્યમમાં વૃદ્ધિ થવા માટે, મતલબ કે એની પછીની પેઢી એકમાંથી બીજી પેઢીમાં નિર્માણ થવા માટે, એટલે કે ઇન્ડાયરેક્ટલી એનું સ્વયંજનન થવા માટે 20 મિનિટ જેટલો સમય લાગે. હવે આ 20 મિનિટના સમયગાળામાં આજે એને વિભાજન કરવાનું હતું, જે વિભાજન સમયે એણે નાઇટ્રોજનનો સ્ત્રોત તરીકે હવે દાખલ કરી દીધો નોર્મલ N14 NH4Cl ના માધ્યમમાં વૃદ્ધિ. હવે યાદ રાખજો કે હવે જે પછીની નવી શૃંખલાઓ નિર્માણ થશે, એ નવી શૃંખલાઓમાં N15 જે છે નહીં હોય, એની જગ્યાએ આવી જશે N14.
પહેલા પેઢી જે છે એની શરૂઆત કરવા માટે સૌથી પહેલો ડીએનએ એન 15 15 વાળો બનાવ્યો કઈ રીતે તો કે એમાં માખણ માત્ર એન 15 નો સ્ત્રોત એડાયો વૃદ્ધિ જે છે થવા માટે એટલે બંને શૃંખલાઓ એન 15 વાળી ભારે ડીએનએ જે છે નિર્માણ થયું હવે એની આગળની વૃદ્ધિ થવા માટે સામાન્ય ડીએનએ જે નોર્મલી ડીએનએ ના બંધારણમાં હોય એવું એન 14 જે છે એ બંધારણમાં ઉમેરવા માટે વૃદ્ધિ સ્ત્રોત તરીકે એનો ઉપયોગ કર્યો એટલે આનાથી શું થશે તો એક ડીએનએ માંથી આગળ જેમ આપણે જોઈ પ્રમાણે કે 3 થી 5 આવી જે બે શૃંખલાઓ છે એમાંથી બંને બાજુ અડધી અડધી શૃંખલાઓ જે છે તે જુદી પડશે અને સામેની બાજુ નવી શૃંખલાઓ જે છે એનું નિર્માણ થશે તમને આના પરથી ખ્યાલ આવી જાય કે કલર પ્રમાણે કે બંને બ્લેક કલરની જે જૂના ડીએનએ છે એ બંનેમાંથી અડધા અડધા ડીએનએ જે છે એમાં નાઇટ્રોજનનો સ્ત્રોત છે એન 15 સેમ આ બાજુ પણ નાઇટ્રોજનનો સ્ત્રોત છે એન 15 પણ સામેની જે નવી શૃંખલા નિર્માણ થઈ છે નવી શૃંખલાના બંધારણમાં હશે એન 14 કારણ કે હવે પછીનો સ્ત્રોત જે છે એને ઉમેર્યો તો એન 14 એટલે એમાં એન 15 ઘટક નહીં હોય સેમ આ બાજુ પણ નવી શૃંખલા નિર્માણ થશે એ ડીએનએ ના બંધારણમાં હશે એન 14 નાઇટ્રોજન જે છે મતલબ કે હલકો જે ઘનતા ધરાવતો નાઇટ્રોજન સંસ્થાની છે એ દાખલ થશે આવા ડીએનએ કે જેમાં એક શૃંખલા એન 15 ધરાવતી છે બીજી શૃંખલા એન 14 ધરાવતી છે સેમ આ બાજુ એક શૃંખલા એન 15 વાળી છે બીજી શૃંખલા એન 14 વાળી છે જે ડીએનએ માં બંને શૃંખલામાં એક હલકો ઘનતા ધરાવતો નાઇટ્રોજન હોય બીજો ભારે ઘનતા ધરાવતો નાઇટ્રોજન હોય આવા ડીએનએ ને એને સંકર ડીએનએ નામ આપ્યું હાઇબ્રિડ ડીએનએ એટલે એનો મતલબ શું થશે કે પહેલી પેઢી જે શરૂઆત કરી હતી ત્યારે બધા ડીએનએ જે છે એનું પ્રમાણ મતલબ કે આપણે ટકાવારી લખીએ તો 100% ડીએનએ જે છે કયા હતા માત્ર ભારે ડીએનએ કે જેના બંધારણમાં માત્ર એન 15 ઘટક હતો એની પછીની એટલે પ્રથમ 20 મિનિટ બાદ જોયું તો પ્રથમ 20 મિનિટ બાદ આવા ભારે ડીએનએ નું પ્રમાણ એક પણ નહોતું એનું પ્રમાણ થશે 0% પણ સંકર ડીએનએ નું પ્રમાણ કે જેમાં એન 15 એન 14 ઘટક આવેલો હોય એનું પ્રમાણ થશે 100% કેટલા સમયના અંતરે માત્ર 20 મિનિટ 20 મિનિટના અંતરે 100% જે ભારે ડીએનએ હતા એમાંથી અડધો અડધો ભાગ એન 15 વારસામાં જશે સામેનો નવો ભાગ હંમેશા એન 14 નિર્માણ થશે આની આ જ પ્રક્રિયા હવે આગળ જવામાં આવે આગળ હજી પછી એક પેઢી જોવામાં આવે તો મતલબ કે એના પછીની બીજી પેઢી એના માટે પણ સમય ફરીથી થશે 20 મિનિટ બીજા તબક્કામાં એટલે કે ટોટલ 40 મિનિટ બાદ આ ડીએનએ માંથી ફરીથી પાછા નવા ડીએનએ બનશે તેમાં કઈ રીતે નિર્માણ થશે જો તો કલર પ્રમાણે ધ્યાન રાખજો આ બંને માંથી એક એક ઘટક જુદો પડશે જેમ કે બ્લેક કલરની શૃંખલા આ બાજુમાંથી પણ એક બ્લેક કલરની શૃંખલા સામેની બાજુ બીજી શૃંખલા છૂટી પડશે રેડ કલર આ બાજુ રેડ કલર કલર શું દર્શાવે છે તો જે બ્લેક કલર દર્શાવેલો છે ભારે ડીએનએ ધરાવે છે ભારે ડીએનએ નું નાઇટ્રોજન ધરાવે છે રેડ કલર જે છે એ હલકા નાઇટ્રોજન ધરાવતા જે છે ઘટક ધરાવે છે હવે આ બધામાં અડધો ભાગ પિતૃ તરફથી વારસા મળી ગયો સામેની બાજુ જે નવો ડીએનએ વારસા મળવાનો છે નવો જે શૃંખલા નિર્માણ થશે એ નવી શૃંખલા ફરજિયાત એન 14 વાળી હશે એનો મતલબ કે ફરજિયાત બધી રેડ કલર ધરાવતી હશે હવે જો શું થશે ડીએનએ ના પ્રકાર ફરીથી બદલાણા આપણે પ્રમાણ લખીએ એટલે ખ્યાલ આવશે જેમ કે રેડ અને બ્લેક રેડ કલર છે એન 14 બ્લેક છે એન 15 એટલે આ પ્રકાર થશે એન 15 એન 14 આમાં તો કે બંને પ્રકાર રેડ વાળા છે મતલબ કે એન 14 બીજો પણ એન 14 ફરીથી પ્રકાર લઈએ એન 15 એન 14 ફરીથી
પ્રકાર બધા તમે જોશો તો ખ્યાલ આવશે કે ફરીથી ટકાવારી જે છે માં ફેરફાર આવ્યો. ટકાવારીમાં ફેરફાર શું આવ્યો તો આમાં આપણને ફરીથી પાછા એક અન્ય નવા પ્રકારનો ડીએનએ જોવા મળે. એટલે ફરીથી લખું છું, પહેલો પ્રકાર આરએ ડીએનએ, બીજો પ્રકાર સંકર ડીએનએ, ત્રીજો પ્રકાર જેમાં નવો નિર્માણ થયો એ છે હલકો ડીએનએ અથવા જે સામાન્ય ડીએનએ કહે છે તે એન 15 એન 14 આમાં થશે એન 14 એન 14 ટકાવારી જોશો એટલે ખ્યાલ આવશે તો ભારે ડીએનએ તો એક પણ નથી. બંને 15 વાળા નાઇટ્રોજન ધરાવતો એવો ડીએનએ એક પણ નથી. એનું પ્રમાણ 0%. ટોટલ ચાર જે છે એમાંથી અડધા ડીએનએ એટલે કે એન 15 એન 14 એન 15 એન 14 આ બંને ડીએનએ જે છે કયા છે તો સંકર. સંકર ડીએનએ નું પ્રમાણ જોવા મળ્યું 50%. હલકા ડીએનએ નું પ્રમાણ જોવા મળ્યું 50%. જો હવે ફરીથી ટૂંકમાં સૌથી પહેલા મેઇન પેઢી તરીકે લીધું ભારે ડીએનએ જેના બંને સંકર વાળા ભાગ જે છે એમાં એન 15 15 ધરાવતો ડીએનએ છે. 20 મિનિટ પછી જોયું તો બંને બાજુ 15 વાળી શૃંખલા અડધી છે, સામે નવી બનતી શૃંખલા એન 14 એટલે કે હલકા નાઇટ્રોજન જે છે એ સમસ્થાનિક ધરાવતી હોય એટલે પ્રમાણ ભારે ડીએનએ નું થશે 0%. કારણ કે આમાં એક પણ ભારે ડીએનએ નથી, જ્યારે બધા ડીએનએ સંકર છે એનો મતલબ કે એ પ્રમાણ થશે 100%. પછીની 20 મિનિટ એટલે ટોટલ ગણવાની છે 40 મિનિટ. 40 મિનિટ બાદ જોવામાં આવે તો આમાંથી અડધો અડધો ભાગ ભાષા મળશે. બે અડધો અડધો ભાગ ભાષા માં જશે, સામેનો નવો બનતો ભાગ હંમેશા એન 14 વાળો બનશે એવું યાદ રાખવાનું. ઈ પ્રમાણે જે 4 ડીએનએ બને છે એ 4 ડીએનએ માં તમે જોશો ટોટલ 4 માંથી અડધા ડીએનએ મતલબ કે 2 ડીએનએ જે છે એ પ્રમાણ મળે છે 15 14 15 14 મતલબ કે સંકર ડીએનએ, અને બાકીના 2 જે છે મળે છે હલકા ડીએનએ એટલે કે ભારે ડીએનએ નું પ્રમાણ થશે 0%. સંકર ડીએનએ નું પ્રમાણ જે છે થશે 50%, અને હલકા ડીએનએ નું પ્રમાણ પણ 50%. હવે પછીની હજુ 20 મિનિટ થશે તો શું થશે જો એના પછી આગળ જોઈએ. અને ભાગ ટૂંકમાં સારાંશ રૂપે અહીંયા દર્શાવું છું. પિતૃ પેઢી એટલે એનો મતલબ થશે ભારે ડીએનએ, એન 15 એન 15 એનું પ્રમાણ થશે 100%. પછીની 20 મિનિટ, 20 મિનિટ બાદ મળે પ્રમાણ આપણને ભારે ડીએનએ 0%, સંકર ડીએનએ 100%. 20 મિનિટ પછી ફરીથી 20 મિનિટ એટલે ટોટલ થશે 40 મિનિટ. 40 મિનિટ બાદ પાછું પ્રમાણ મળ્યો ભારે ડીએનએ 0%, સંકર ડીએનએ 50%, હલકો ડીએનએ 50%. હજુ આને આગળ પ્રક્રિયા થવા દેવામાં આવે. 40 મિનિટ પછીની ફરીથી બીજી 20, ટોટલ 60 મિનિટ. 60 મિનિટ બાદ શું થશે? ભારે ડીએનએ તો છે જ નહીં, એમનમ ભારે ડીએનએ 0%. હવે જો તમે આમાં થોડુંક માર્ક કરશો તમને ખ્યાલ આવશે, પહેલા ભારે ડીએનએ 100% હતું પછી 0 થઈ ગયું, સંકર ડીએનએ 100% હતું એનું પ્રમાણ એની પછીની પેઢીમાં અડધું થયું, તો હવે એની પછીની પેઢીમાં સંકર ડીએનએ હજી એનાથી અડધું પ્રમાણ જોવા મળશે. એટલે કે સંકર ડીએનએ એન 15 એન 14 શૃંખલા ધરાવતું છે એનું પ્રમાણ થશે 25%. આ 25% જે ભેટ્યું છે એ 25%માં ઉમેરાઈ જશે એટલે એના પછી હલકો ડીએનએ જે છે એનું પ્રમાણ થશે 50 + બાકીના 25 એટલે 75%. 60 મિનિટ બાદ કયા કયા પ્રકારના ડીએનએ નું પ્રમાણ કેટલું મળે તો 0% એટલે બંને 15 ધરાવતા બે શૃંખલા સંકર એટલે એક એન 15 એક એન 14 ધરાવતું અને હલકા મતલબ બંનેમાં એન 14 ની શૃંખલા આવેલી હોય. પછી આગળ તમને કદાચ નેક્સ્ટ 20 મિનિટ માટે પૂછે. 60 મિનિટ પછીની ફરીથી 20 મિનિટ,
80 મિનિટ માટે જો આ પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? ટેક્સ્ટ બુક માં એક ક્વેશ્ચન આપ્યો છે તમને ખાલી કે આની આ પ્રક્રિયા જે 80 મિનિટ માટે કરવામાં આવે તો એનો જવાબ શું હશે? એમાં આપકો નથી સમજાવું છું આમાં. આગળની પછીની પેઢી શું થશે? જો ભારે ડીએનએ સેમ 0% સંકર ડીએનએ જે પ્રમાણ હતું એનાથી હજી અડધું થશે, મતલબ 25% થી આગળ અડધું પ્રમાણ 12.5% અને જે બાકીનું 12.5% છે એમાં ઉમેરાઈ જશે, એટલે કે હલકો ડીએનએ 75 + 12.5 87.5%. આટલું પ્રમાણ જે છે એ 80 મિનિટ બાદ મળશે. હવે તમને હજી આગળ કદાચ પૂછે તમને આ રીતે ખ્યાલ આવી જવો જોઈએ કે 80 મિનિટ જે છે એના પછી કદાચ હજી 100 મિનિટ પૂછે, 20 મિનિટ જે છે વધારવામાં આવે પછી એની પેટી. આને આપણે પેટી તરીકે લઈએ. દાખલા તરીકે આ થશે પેટી 1, પ્રથમ પિતૃ પેઢી હતી, એના પછી આ પેટી 1, પેટી 2, ત્રીજી પેઢી, ચોથી પેઢી. ચોથી પાંચમી તમને કદાચ પેઢી પૂછે એ પ્રમાણે ની ટકાવારી જે છે ખબર પડવી જોઈએ. હવે આ બધા જે છે એનું પ્રમાણ આટલું મળે છે એની સાબિતી શું? તો સૌથી અગત્યનો હવે યાદ રાખજો, મેસેલ્સન અને સ્ટાલ જે છે ના નામના વૈજ્ઞાનિકે આ બધી પ્રક્રિયા જે કરી છે એ પ્રક્રિયામાં આ પ્રયોગમાં ડીએનએ ને ઘનતાને આધારે જુદો પાડવા માટે તેમણે મેસેલ્સન અને સ્ટાલે સીઝિયમ ક્લોરાઇડ નો ઉપયોગ કર્યો હતો. આ ક્વેશ્ચનમાં પૂછાય મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ડીએનએ ને ઘનતાને આધારે જુદો પાડવા માટે અને કયા માધ્યમનો ઉપયોગ કર્યો હતો? તો એ માધ્યમ જે છે એનું નામ છે સીઝિયમ ક્લોરાઇડ, CHCl. સીઝિયમ ક્લોરાઇડ ના માધ્યમમાં ડીએનએ જે છે એને ટેસ્ટ ટ્યુબમાં રાખવામાં આવે તો જે વધારે ઘનતા વાળા ભાગ હોય તમે સામાન્ય નિયમ છે ખ્યાલ આવી જાય ગુરુત્વાકર્ષણને આધારે કે ટેસ્ટ ટ્યુબમાં જે ભારે ડીએનએ હોય નીચે જતો રહેશે, હલકો ડીએનએ હોય ઉપર રહેશે અને જે સંકર ડીએનએ છે એ વચ્ચેના ભાગે જોવા મળશે. એટલે આની આ જ વસ્તુ જે છે એને ફરીથી પાછા ટેસ્ટ ટ્યુબમાં ડીએનએ ની માત્ર પ્રમાણે જે તમારે ટેક્સ્ટ બુકમાં દર્શાવેલો છે એ પ્રમાણે લઈએ એ પ્રમાણે કંઈક આવી રીતનું થશે. જો સીઝિયમ ક્લોરાઇડ વાળા માધ્યમમાં આ ટેસ્ટ ટ્યુબ જે છે એમાં સૌથી પહેલો ભાગ શરૂઆત થશે ત્યારે ડીએનએ નીચેની બાજુ હશે, આ હશે ભારે ડીએનએ, મતલબ N15 બંને N15 ધરાવતો ડીએનએ, કારણ કે નીચેની બાજુ શું લખતું હોય? ગુરુત્વાકર્ષણ. ગ્રેવિટીના લીધે જેનું વજન વધારે હોય એ ડીએનએ ભારે જે છે નીચેની બાજુ ભેગા થશે. હવે આ 20 મિનિટ પછી જોવામાં આવે તો એના પછી આપણે જોયું કે 20 મિનિટના અંતે પ્રકાર બીજો જે છે બદલાઈ જાય છે, એટલે કે ટેસ્ટ ટ્યુબમાં ભારે ડીએનએ જે છે એમાંથી આગળ જતા નિર્માણ થશે થોડો ઉપરની બાજુ, એ હશે સંકર ડીએનએ જેમાં એક N15 છે બીજી શૃંખલા છે N14, મતલબ એ જે છે થોડું ઉપરની તરફ હશે, જે ગ્રેવિટી જે વધારે વજન વાળા ભાગ જે છે નીચે તરફ એનાથી થોડું ઉપર તરફ ડીએનએ જે છે એના પટ્ટા જોવા મળે જે દર્શાવે છે કે એ સંકર ડીએનએ છે. હજુ આગળ 20 મિનિટ જોવામાં આવે. નેક્સ્ટ 20 મિનિટ તો શું થશે? તો કે પછીની 20 મિનિટ પછી જોયું આપણે એમાં ફરીથી બે પ્રકારના ડીએનએ જોવા મળે છે, એટલે એમાં ટેસ્ટ ટ્યુબ પ્રમાણે લઈએ તો સૌથી પહેલો તો ભારે ડીએનએ સૌથી નીચે એનાથી થોડું ઉપર જોવા મળશે ઘનતાને આધારે સંકર ડીએનએ, આમાં ત્રીજો પ્રકાર જોવા મળશે જે સૌથી ઉપર તરફ હશે ને આ હશે હલકો ડીએનએ.
n કારણ કે એનામાં n 14 ઘનતા ધરાવતા બે નાઇટ્રોજન જે છે એ સમસ્થાનિકો છે અને એની નીચેના ભાગે અહીંયા જોવા મળશે સંકર ડીએનએ જેમાં એક n 15 શૃંખલા છે એક n 14 શૃંખલા છે એટલે આના આધારે ને ડીએનએ જે છે એને અલગ પાડે આપણે તો આમાં ખાલી થિયરીકલી જે છે દર્શાવી દીધું કે આ કલર પ્રમાણે આ રીતે ડીએનએ પણ એમ ડીએનએ દેખાય નહીં પ્રેક્ટિકલી એને ડીએનએ કેમ જોયા તો કે ડીએનએ ને જોવા માટે ડીએનએ ના પટ્ટા જે છે ને જોવા માટે ઘનતાને આધારે એક માધ્યમનો ઉપયોગ કર્યો એ માધ્યમનું નામ છે સીઝિયમ ક્લોરાઇડ સીઝિયમ ક્લોરાઇડ વાળા માધ્યમ દ્રાવણની અંદર એને ડીએનએ ને ઉમેર્યા એટલે એને જોવા મળ્યું કે જે ભારે ડીએનએ હતા એ ગુરુત્વાકર્ષણના લીધે નીચેની તરફ હતા એટલે કે સૌથી પહેલી પેઢીમાં નીચેની બાજુ ભારે ડીએનએ જોવા મળ્યા આવો પટ્ટો જોવા મળ્યો 20 મિનિટ પછી એને જોયું તો નીચેની બાજુ એક ડીએનએ નો તો એને ઉપરની બાજુ પટ્ટા જોવા મળ્યા એનો મતલબ કે એની ઘનતા આની કરતા થોડી ઓછી હશે ઓછી શું કામ છે કારણ કે આમાં બે એન 15 15 શૃંખલા હતી આ જે બધા ડીએનએ છે એમાં અડધી શૃંખલા એન 15 છે અડધી શૃંખલા એન 14 છે એનાથી આગળ 20 મિનિટ જવા દીધી તો એને જોવા મળ્યું કે ઉપરની બાજુ હજી પણ એક પટ્ટો જોવા મળે છે જે સંપૂર્ણ હલકો ડીએનએ છે મતલબ કે એના બંધારણમાં એન 14 એન 14 એવી શૃંખલા જોવા મળે આ બધા પરથી એનો મતલબ શું થાય આ બધા જે છે એનો મેઇન તારણ જે છે જોઈએ અહીંયા પણ ફરીથી તમને ખ્યાલ આવશે સંકર ડીએનએ નું પ્રમાણ 100% હતું એની પછીની પેઢીમાં એનું પ્રમાણ 50% હતું એની પછીની પેઢીમાં એનું પ્રમાણ 25% હતું એની પછીની પેઢીમાં એનું પ્રમાણ 12.5% હતું આ બધું શું દર્શાવે છે આના પરથી આખા પ્રયોગ જે છે એનું એ તારણ નીકળે ડીએનએ નું સ્વયં જનન અર્ધ રૂઢિગત એટલે કે સેમી કન્ઝર્વેશન પ્રણાલી મુજબ થાય છે એટલે આનો અર્થ શું થશે એક પેઢી થી બીજી પેઢીમાં ડીએનએ ની માત્ર અડધી શૃંખલા વારસામાં જાય છે જ્યારે સામેની બીજી શૃંખલા નવી નિર્માણ પામે છે એટલે કે એક સ્ટેપ ની વાત કરું છું એક મેઇન ડીએનએ હોય ડીએનએ માંથી જ્યારે બે ડીએનએ બનશે ત્યારે બંને ડીએનએ હશે સરખા પણ એમાંથી અડધો ભાગ જ મુખ્ય ડીએનએ નો હશે બાકીનો અડધો ભાગ જે છે નવો બનશે આવું બધી પેઢીઓ સુધી ચાલતું રહેશે એના માટેનો મેઇન જે છે પ્રાયોગિક પ્રમાણનો પુરાવો છે આ મેસેન્સન અને સ્ટાલ જે છે એનો પ્રયોગ એટલે તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં આ જે બધી ટેસ્ટ ટ્યુબ વાળો ભાગ છે એને સાથે દર્શાવેલો છે ટેસ્ટ ટ્યુબ આમ આડી રાખેલી છે એટલે ખાસ કન્ફ્યુઝન ના થાય કારણ કે એમાં એરો પાછો માટે દર્શાવેલો છે ગુરુત્વાકર્ષણ પેઢીમાં સમજવાનું શું છે કે જે ભારે ડીએનએ હોય નીચેની બાજુ હશે તો તમને એમ પણ કદાચ પૂછી શકે કે ટેસ્ટ ટ્યુબ વાળા ભાગ જે છે એમાં ભારે ડીએનએ નું સ્થાન જે છે કઈ બાજુ હશે કે કેન્દ્ર વાળા ભાગ થી દૂર તરફ હોય બરાબર જેમ જેમ નજીક નજીક આવતા જશે એમ એનું ઘનતા જે છે ઘટતી જશે એટલે એનું પ્રમાણ એક તો ટકાવારી જે છે એના આધારે પૂછી શકે પણ આ બધામાં ખાસ યાદ રાખજો કે મેઇન મુખ્ય શરત આ જે પ્રમાણ તમને દર્શાવ્યું છે એ પ્રમાણ ક્યારે મળે કે જ્યારે આપણે મેઇન મુખ્ય પહેલો ડીએનએ બંને એન 15 ઘનતા ધરાવતા નાઇટ્રોજન સાથે લઈએ તો બાકી આવું પ્રમાણ મળે નહીં અને આ ચેક કરવા માટે તે આ પ્રયોગ જે છે એમાં સૌથી પહેલા એન 15 વાળા ડીએનએ જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું કે જે બંને પેઢી જે છે એમાં બંને શૃંખલા એન 15 ધરાવતા નાઇટ્રોજન વાળો હોય એવા નાઇટ્રોજન ધરાવતા ડીએનએ નું આપણે નિર્માણ કર્યું હતું અને પછી એમાંથી આગળની આ પેઢીનો અભ્યાસ કરવામાં આવ્યો બરાબર એટલે ફરીથી એવું લાગે તો એક વાર ફરીથી રિપીટ કરી અને વિડીયો જુઓ અને ખાસ કરીને ટેક્સ્ટબુક જે છે એની થિયરી જોઈ અને એમાં જે આકૃતિ આપેલી છે કદાચ તમને એનસીઆરટી ની આકૃતિ પણ પૂછી શકે બરાબર હવે પછીના ટોપિકમાં આપણે ડીએનએ ના સ્વયંજનનની ક્રિયાવિધિ એના માટે જરૂરી ઉત્સેજકો એ સૌથી અગત્યનો ટોપિક છે એની ચર્ચા કરશું.